વિનંબાર સ્વાગત છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ ખાતે આવેલ મહાત્મા ગાંધીનું ગુજરાતનું એકમાત્ર સમાધિ સ્મારક આવેલું છે ને મિની રાજઘાટ તરીકે પણ ઓળખાય છે. આ ગામના એક અગ્રણી દ્વારા 12 ફેબ્રુઆરી 1948 ના દિવસે મહાત્મા ગાંધીજીના અસ્થિ લાવીને મેસુ અને ઝુમર નદીના સંગમ તટે પધરાવવામાં આવ્યા હતા. તે સમયે અસ્થિ પધરાવ્યા ત્યાં ડુંગરની તળેટી પર નાની ડેરી બનાવી હતી. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન આ 2 દિવસોએ ગ્રામજનો દ્વારા પ્રાર્થના અને ભક્તિગીત કાર્યક્રમ દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ અપાતી હતી. એક સમયે સાબરકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણે 8 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારે આ સ્થાનનો પૂરતો વિકાસ થાય માટે સરકારે પ્રયત્નો હાથ ધરવા જોઈએ એવી ગ્રામજનોએ માંગ કરી છે. હું આજે અહીં ગાંધી સ્મારક ઉપર આગીને જોઉં છું તો કોટા અને ઝાખડા ઉગેલો છે, એનો કોઈ વિકાસ નથી. સંસદ સભ્યએ પૈસા આપીને ખર્ચો કર્યો પણ કરવાવાળા કર્મચારીઓ બધા પૈસા કયો વાપરી નાખ્યા કોઈ ખબર જ પડતી નથી. 1-2 શેડ બનાવીને બધું કામ પૂરું કરી નાખ્યું છે અને અહીંયા કોઈ વિકાસ દેખાતો નથી. આગળ ગાંધી સ્મારકની અંદર આવવા માટે પાકો ડમર રોડ બનાવવાની જે વાત કરી હતી એને એ વાતને આજે 15 વર્ષ થઈ ગયો પણ કોઈનો રોડનો કોઈ વ્યવસ્થા જ નથી. આગળ ડામર રોડ બનાવવાની પણ વાત કરેલી કે જે મોડાસાથી ગાડીઓ આવે ગામમાં થઈને ડાયરેક્ટ પણ ડુંગરથી વચ્ચે રસ્તો બનેલો છે એ રસ્તાની વચ્ચે થઈને ડામર રોડ બને અને એ રીતે આવી શકે તો એના માટે રસ્તો ટૂંકો થાય અને આ બહારનો બાયપાસ રોડ બની જાય બાકરોલમાંથી. મહાદેવ ગ્રામ વિસ્તારમાં મિની રાજઘાટ એવું મહાત્મા ગાંધીનું અહીંયા સ્મારક આવેલું છે. અહીંયા વિકાસના નામે બિલકુલ 0 છે. છેલ્લા 15-1 વર્ષથી અમે અહીંયા મહાત્મા ગાંધીના સ્મારકે પુષ્પાંજલિ કરી અને અનેક કાર્યક્રમો કરતા હોઈએ છીએ, પરંતુ સરકાર તરફથી અમને જોઈએ એવી કોઈ મદદરૂપ મળતી નથી. અમારી એવી માગણી છે કે સરકારશ્રી આ સ્મારક ઉપર ધ્યાન આપે અને અહીંયો વિકાસ માટે માતબાર રકમ આપી આ સ્થળને વિકાસ કરે અને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરે.